હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્ગી આપણે ઇન ઓન અને એટ આ ત્રણ શબ્દ ક્યારે વાપરવાના એ જોઈએ ઉપયોગ આપણે કરશું મંથ યર્સ સેન્ચુરીઝ સીઝન્સ ટાઈમ પીરિયડ આવું બધું આપ્યું એની પહેલા

પાર્ટી અટેન્ડ એટલે અટેન્ડ અ પાર્ટી પણ ક્યારે? રવિવારે. રવિવાર આપણને દિવસ આપેલો છે, ડે આપેલો છે. એટલે આપણે કયો શબ્દ વાપરવાનો ઇંગ્લિશમાં ઓન. એટ સન્ડે નહીં. આઈ હેવ ટુ અટેન્ડ અ પાર્ટી ઓન સન્ડે. બીજો સેન્ટેન્સ જોઈએ તો હું ગયા માં દિલ્હી શિફ્ટ થયો છું હું એટલે આઈ

સંચાલિત છીએ governed બાય ટેકનોલોજી દ્વારા governed બાય ધ ટેકનોલોજી પણ હા આપણે વાક્યમાં આમ જોઈએ પણ ટેકનોલોજી કોને સંચાલન કરે છે આપણને તો આપણે આપણે એટલે કે વી થી પણ આપણે આપણું વાક્ય ચાલુ કરી શકીએ અને આપણું વાક્ય બનશે વી આર ગવર્ન બાય ધ ટેકનોલોજી ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી અચ્છા એકવીસમી સદી એટલે ટ્વેન્ટી વન ને છે મારો ભાઈ રાત્રે આઠ વાગે ઘરે પહોંચ્યો અહીંયા આગળ આપણને સ્પેસિફિક ટાઈમ આપેલો છે કેટલા વાગે ઘરે પહોંચ્યો આઠ વાગે તો માં તો હશે મારો ભાઈ માય બ્રધર પહોંચ્યો રીચ ક્યાં પહોંચ્યો ઘરે પહોંચ્યો

કરી શકીએ છીએ. rather કરવો જોઈએ. આમ કે આપણે આમ પણ કહી શકીએ કે this year પછી કોમા આવે this year હોળી falls on twenty four આપણે બે માંથી કોઈ પણ રીતે કહી શકીએ છીએ. શું તે દિવાળીમાં ઘરે આવશે? કોક છે friend જે બહાર ગામ રહે છે આપણને ખબર નથી કે ભાઈ દિવાળીમાં આવશે. હવે દિવાળી શું છે? દિવાળી શું છે આપણને holiday period આપેલો છે. એટલે આપણે એટ નો ઉપયોગ કરવાનો કે આપણે દિવાળીમાં કે દિવાળી શી કે હી કઈ પણ કરી શકીએ અને આપણે સાથે સાથે નામ પણ લખી શકીએ કે તેની જગ્યા આપણે બીજા કોઈ નું સબ્જેક્ટ પણ લઈ શકીએ છીએ દુકાન દરરોજ ખુલ્લી રહે છે હવે અહિયાં તો આપણને કઈ આપ્યું નથી ભાઈ દિવસ વાર કઈ પણ ના અહીંયા આપ્યું છે ને દરરોજ તો આપણે એવરી ની જગ્યાએ આપણે બીજું કઈક વાપરીએ દરરોજ એટલે આપણને ડે આપેલો છે તો આપણે શું વાપરી શકીએ ઓન વાપરી ના ખબર છે આપણું વાક્ય થાય ધ સ્ટોર રિમેન્સ ઓપન ઓન ઓલ ડેઝ દરરોજ માટે એવરી ના વાપરવું હોય તો આપણે ઓન ઓલ ડેઝ પણ વાપરી શકીએ ઉનાળામાં આપણને શ્રેષ્ઠ ગુણવત્તાની કેરી મળે છે ઉનાળો આવી છે ઉનાળામાં આપણને સિઝન આપી છે એટલે આપણે શું પ્રી ગેટ ધ બેસ્ટ ક્વોલિટી મેંગોઝ ઇન સમર

આ જે માં છે એનો ઉપયોગ આપણે કર્યો છે તરીકે શી વિલ ગેટ મેડી ફાઈવ તે એક અઠવાડિયામાં પાછો આવશે એક અઠવાડિયું આપણને ચાર દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ એમને એમ કોઈ કંઈક આપણને ફિક્સ ટાઈમ પીરિયડ આપેલો છે તે એક અઠવાડિયામાં જ પાછો આવશે બરાબર એટલે આ શું જે સ્પેસિફિક ટાઈમ પીરિયડ છે સ્પેસિફિક ટાઈમ હોય ત્યારે આપણે શું વાપરવાનું

એક માં ઇન છે એક માં ઓન છે ને એક માં આટ છે કયા વાક્યો માં સુ આવશે ઈ એક માં આ બે માં આ ત્રણ માં આ એટલું લખી અને કમેન્ટ બોક્સ માં મોકલાવી દો મને આપણા પ્રવીર્યો ને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને કીધું કે નહીં આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમે પોતે બેલ આઇકન દબાવી દીજ કારણ કે મારા વિડીયો કોમ્યુનિટી પોસ્ટ આવે છે તો તમે જો બે લાયકન દબાવ્યું હોય તો તમને રોજે રોજ નોટિફિકેશન આવે મળીએ તો પછી નેક્સ્ટ વિડીયોમાં માં અવાજ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી